हेलो एवरीवन, वेलकम टू डेकैम चैनल। टुडे वी विल डिस्कस अबाउट सैम 5 TYBSC। सैम 5 थर्ड ईयर BSC जिन्हों यूनिट नंबर 4B हेट्रोसाइक्लिक कंपाउंड डिस्कस करता था। एम लास्ट लेक्चर में आप इलेक्ट्रोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन इंडोल नहीं जोई ली एंड पहला लैक्चर में आप फिशर इंडोल सींथेसिश जो ली। आज डिस्कस करने सींथेसिश ऑफ आइसोक्विनोलिन और एज रिएक्शन ने बिस्लर नापियलास्की रिएक्शन कहमें। ओके, एंड आ सींथेसिश इम्पोर्टंट है। आइसोक्विनोलिन बराबर, आइसोक्विनोलिन सींथेसिश करवा है तो जनरली आइसोक्विनोलिन स्ट्रक्चर कई आ रीत हे एरोमेटिक रिंग। ओके, एंड नाइट्रोजन साथ आ रीत बॉन्डिंग हे। ओके, तो आने कहवा से आइसोक्विनोलिन। तो आइसोक्विनोलिन सींथेसिश करवा है तो स्टार्टिंग मटीरियल तरीके आ भाई में ले 2-phenylethylamine, 2-phenylethylamine લેવામાં આવશે જેની રિએક્શન ફોર્મેલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે। પ્રબળ બેઝની હાજરીમાં રિએક્શન થશે તો રિએક્શન કઈક આવી છે 2-phenyl ફિનાઇલ રિંગ છે, ઇથાઇલ લેવાનું છે એટલે બે કાર્બન વાળો, એક બે, એન્ડ અહીંયા પુટ થશે NH2 જેનું નામ થશે 2-phenylethylamine बराबर, जेने रिएक्शन फॉर्माइल क्लोराइड એટલે કે ફોર્માલ્ડિહાઇડ માંથી બનેલો ફોર્માઇલ ક્લોરાઇડ સાથે કરવાની છે। કોની સાથે? ફોર્માઇલ ક્લોરાઇડ। प्रबल बेज की हाजरी में रिएक्शन थे प्रबल बेज एट के NaOH। तो प्रबल बेज की हाजरी में रिएक्शन थे तो मैं रब कर दो स्ट्रक्चर आइसोक्विनोलिन बराबर। ए सीवाय सैम 5 TYBSC लगभग बधा यूनिट, पहलू यूनिट स्टीरियोकेमिस्ट्री ऑलरेडी पूटेड है, यूनिट 3B ऑर्गेनोमेटालिक यूनिट कम्प्लीटली पूटेड है, एंड सबमेट्रिनल 27 लेक्चर है, एंड यूवी स्पेक्ट्रोस्कोपी जेना एक्जाम्पल साथ वुडवर्ड फिशर रूल पर डिपेन्ड एक्जाम्पल ऑलरेडी पुटेड है तो चेकआउट करजो प्लेलिस्ट में। तो आ रिएक्शन ने कहवा से फॉर्माइलेशन। ओके, तो फॉर्माइलेशन रिएक्शन थे तो फॉर्मेशन थे, सीम्पल है, बेज से प्रबल बेज तो प्रोटोन एक्सट्रेक्ट करते, એની મેકેનિઝમ ઓલરેડી એક્સપ્લેન કરીશ મેં બરાબર છે। તો ડાયરેક્ટલી બોન્ડિંગ કરું છું, કઈ રીતના બોન્ડિંગ થશે એ તો એક્સપ્લેન કરું છું, આ રિએક્શન જ લખું છું। અહીંયાથી પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરશે એન્ડ અહીંયાથી HCl એટલે કે રિમૂવ થશે ફર્સ્ટ સ્ટેપમાં HCl એન્ડ ફોર્મેશન થશે C double bond O and H। ઓકે, એના પછીના સ્ટેપમાં POCl3 साथ रिएक्शन थे, POCl3 साथ, तो POCl3 साथ रिएक्शन थे એટલે કે રિએક્શન માં સાયક્લાઇઝેશન ની પ્રોસેસ થશે, સાયક્લાઇઝેશન એટલે કે આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એન્ડ એરોમેટિક રિંગ વચ્ચે બોન્ડિંગ થઈને સાયક્લાઇઝેશન ની પ્રોસેસ થશે। સાયક્લાઇઝેશન ની પ્રોસેસ માં થશે એમ 3-4-dihydro। ओके, અહીંયા એક H નહીં આવે, આ રીતનો હશે 3-4-dihydro આઇસોક્વિનોલિન બનશે, 3-4-dihydro આઇસોક્વિનોલિન જેની ફર્ધર रिडक्शन डिहाइड्रेशन रिएक्शन थे એટલે કે ત્રીજા અને ચોથા કાર્બન પરથી હાઇડ્રોજન રિમૂવ થશે એન્ડ ફાઇનલ આપણી પ્રોડક્ટ આઇસોક્વિનોલિન મળશે। તો ડિહાઇડ્રેશન રિએક્શન માટે પેલેડિયમ
एंड कार्बन का तो सेलेनियम साथ आ भाई ने हीट करवामा तो डिहाइड्रेशन रिएक्शन जैसे तो अहिया रहेला हाइड्रोजन कार्बन नंबर 3 एंड 4 1 2 3 एंड 4 तो ए भाई परती हाइड्रोजन रिमूव થશે एंड फाइनल प्रोडक्ट अपने मिली जैसे आइसोक्विनोलिन ओके एंड मैकेनिज्म एक्सप्लेन करू छु बराबर छे मैकेनिज्म આવશે એટલે એક્સેટ વે માં આઈડિયા આવી જશે તો આ થયું આઇસોક્વિનોલિન તો આ ફોર્મેશન થયું આઇસોક્વિનોલિન નું એકદમ સિમ્પલ છે ફોર્મેશન બરાબર તો આઇસોક્વિનોલિન નું ફોર્મેશન સિમ્પલ રિએક્શન છે 2 ફિનાઇલ ઇથાઇલ અમાઇન સ્ટાર્ટિંગ મટીરીયલ રીમેમ્બર યાદ રાખવું પડશે બરાબર તો 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન ની ફોર્માઇલ ક્લોરાઇડ સાથે ફોર્માઇલેશન રિએક્શન થશે તો આ રીતનું કઈક સ્ટ્રક્ચર મળશે જેની POCl3 બરાબર POCl3 સાથે રિએક્શન થશે એન્ડ 3-4 ડાયહાઇડ્રોક્વિનોલિન ફોર્મેશન થશે સાયક્લાઇઝેશન ની પ્રોસેસ થશે કઈ પ્રોસેસ સાયક્લાઇઝેશન ઓકે સાયક્લાઇઝેશન ની પ્રોસેસ થશે એના બાદમાં રિડક્શન થશે ડિહાઇડ્રેશન થશે સોરી રિડક્શન એ ડિહાઇડ્રેશન થશે એટલે કે 3 એન્ડ 4 પર હાઇડ્રોજન છે તે રિમૂવ થશે એન્ડ ફોર્મેશન થશે આઇસોક્વિનોલિન નું બરાબર તો આ બની મિકેનિઝમ જોવાની છે તો પૂરે પૂરું રબ કરું સ્ટાર્ટિંગ મટીરીયલ તો સેમ જ છે તો મેં રબ આટલું જ કરું છું કારણ કે સ્ટ્રક્ચર તો કન્ટિન્યુ જ આવશે વાંધો નહીં છોડો મિકેનિઝમ મારે લખવું છે મિકેનિઝમ લખવી પડશે તો પહેલેથી જ લખીશું આપણે કોઈ પ્રોબ્લેમ નથી તો ફરીથી મિકેનિઝમ માં સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે આપણે લઈશું કોને 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન બરાબર બીજા કાર્બન પર ફિનાઇલ રિંગ એન્ડ તો 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન ને લઈશું બરાબર ઓર્ગેનિક કેમિસ્ટ્રી નો યુનિટ નંબર 1A એન્ડ 1B બરાબર 1AB ઓલરેડી પુટેડ છે 1B સ્ટીરિયો સિલેક્ટિવ એન્ડ સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન એકદમ મસ્ત યુનિટ છે એ ઓલરેડી પ્લેલિસ્ટ માં પુટેડ છે ભાઈ તો ચેક આઉટ કરજો બરાબર એન્ડ સિક્વન્સ માં લેક્ચર છે એકદમ પરફેક્ટલી તો પરફેક્ટલી સિક્વન્સ માં લેક્ચર ચેક આઉટ કરી લેજો બરાબર અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યો હોય તો રેડ બટન પર ક્લિક કરજો તો સીધે સીધી નોટિફિકેશન મળશે એન્ડ આના પછી ડિમાન્ડિંગ જે છે એનાલિટિકલ કેમિસ્ટ્રી નો યુનિટ નંબર 2 IR સ્પેક્ટ્રોસ્કોપી એ એકદમ જલ્દીથી આવશે ટેન્શન ના લેતા બરાબર IR સ્પેક્ટ્રોસ્કોપી જેના એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે તો મિકેનિઝમ જોઈશું મિકેનિઝમ તો ફર્સ્ટ સ્ટેપ પહેલા ફોર્માઇલેશન રિએક્શન ફર્સ્ટ સ્ટેપ માં થશે બરાબર છે તો જોઈએ મિકેનિઝમ ક્વિનોલિન બરાબર તો મિકેનિઝમ ની વાત કરીએ એકદમ સિમ્પલ મિકેનિઝમ છે ઓકે પહેલી રિએક્શન થશે 2 ફિનાઇલ આપણો સ્ટાર્ટિંગ મટીરીયલ 2 ફિનાઇલ કાર્બન નંબર 2 પર ફિનાઇલ રિંગ લાગેલી હશે એટલે કે 2 ફિનાઇલ ઇથાઇલ અમાઇન બરાબર સ્ટાર્ટિંગ મટીરીયલ તો 2 ફિનાઇલ ઇથાઇલ અમાઇન જેને રિએક્શન કરવામાં આવે છે ફોર્માઇલ ક્લોરાઇડ સાથે કોની ફોર્માઇલ ક્લોરાઇડ સાથે તો કઈ રીતના રિએક્શન થાય છે તે તો ડિસ્કસ કરીશું બરાબર 2 ફિનાઇલ ઇથાઇલ અમાઇન ઓકે પ્રાઇમરી અમાઇન છે જેને રિએક્શન કરવાની છે ફોર્માઇલ ક્લોરાઇડ સાથે H C ડબલ બોન્ડ O Cl જેને કહેવાશે ફોર્માઇલ ક્લોરાઇડ ઓકે જેની પ્રબળ બેઝ ની સાથે રિએક્શન થશે પ્રબળ બેઝ NaOH NaOH સાથે રિએક્શન થશે રિએક્શન કહેવાશે ફોર્માઇલેશન ફોર્માઇલેશન ઓકે ફોર્માઇલેશન રિએક્શન એટલે ફોર્માઇલેશન રિએક્શન એટલે કે બેઝ કરશે જો પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરશે તો પ્રોટોન કે આથી એબસ્ટ્રેક્ટ કરશે આ 2 ફિનાઇલ છે ઇથાઇલ એક કાર્બન બે કાર્બન બીજા પર ફિનાઇલ અને અમાઇન છે બરાબર તો ત્યાંથી જ કરવાનો છે ભાઈ બરાબર તો કઈ રીતના કરે છે તે જોઈએ તો એઝ ઇટ ઇઝ સ્ટ્રક્ચર પહેલા મેં લખી દઉં
एसिड इज रिंग ओके एरोमेटिक रिंग रिंग तो एरोमेटिक एसिड इज द्रव्यमान बराबर है एना जोड़े लाग्यू छे CH2 અને અહીંયા છે કોણ છે NH2 છે એમાં બે પ્રોટોન છે કેટલા પ્રોટોન બે એમાંથી એક પ્રોટોન એટ્રેક્ટ કરશે બેઝ પ્રોટોન એટ્રેક્ટ કરશે એટલે કે બોન્ડ તૂટશે બનના બંને ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન ભાઈ મેળવે તો કયો ચાર્જ માઇનસ તો H પ્લસ થશે હા યાના ઓકે એન્ડ બીજો સબસ્ટન્સ આપણા પાસે છે કોણ છે फॉर्माइल क्लोराइड से फॉर्माइल क्लोराइड लखू मैं फॉर्माइल क्लोराइड तो अहियां लखू एच सी डबल बॉन्ड अहियां जे सीएल तो अहियां बॉन्डिंग थसे ब्रेक क्लोरीन नो अने कार्बोनल कंपाउंड ना कार्बन नो तो विद्युत ऋणता क्लोरीन नी ऑलवेज वधारे मेळवे माइनस तो कार्बन पर प्लस चार्ज तो अहियां रिमूव थसे आपड़ा जोड़े कौन क्लोरीन रिमूव थसे एकदम सिंपल छे તો એ પહેલા સ્ટેપમાં H પ્લસ પ્રોટોન અને બીજા સ્ટેપમાં ક્લોરીન તો રિમૂવ થયો અલ્ટિમેટલી આપણું ગ્રુપ કયું HCl ગ્રુપ રિમૂવ થયું તો HCl રિમૂવ થશે હા યા ના એન્ડ બોન્ડ બનશે આમ બરાબર હવે રિએક્શન છે ડિહાઇડ્રેટિંગ એજન્ટ POCl3 સાથે રિએક્શન થશે આપણા ભાઈની કોણ POCl3 તો POCl3 સાથે રિએક્શન કઈક થશે તે કેવી થશે તે ભાઈને મેં દર્શાવું આ રીતના બરાબર છે કોના સાથે POCl3 હા યા ના એન્ડ બીજી વસ્તુ આ ભાઈનું સ્ટ્રક્ચર કઈક આવું હશે P ડબલ બોન્ડ O Cl Cl એન્ડ ભાઈ થર્ડ Cl કઈક આવું હશે હા કે ના POCl3 ડિહાઇડ્રેટિંગ એજન્ટ હવે આ ફોર્મ છે કીટોન ફોર્મ કયું ફોર્મ છે કીટોન ફોર્મ તો કીટોન ફોર્મ નું કન્વર્ઝન પહેલા પહેલું ઇનોલ માં થશે એટલે કે આ બોન્ડ તૂટશે બધા બંને ઇલેક્ટ્રોન હવે ઓક્સિજન મેળવે માઇનસ એન્ડ અહીંયા છે કોણ હાઇડ્રોજન તો હાઇડ્રોજન નું બી બોન્ડિંગ બ્રેક થાય તો બોન્ડિંગ બ્રેક થાય આ બોન્ડ બ્રેક થશે નાઇટ્રોજન બધા બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ આ કાર્બન પર પ્લસ તો પ્લસ માઇનસ વચ્ચે ડબલ બોન્ડ અને અહીંયા ફોર્મેશન થશે OH નું તો જોઈ લો કઈક થાય છે શું તે તો મેં રિંગ લખું એરોમેટિક એસિડ ઇઝ જ ઓકે હા કે ના સિમ્પલ છે એરોમેટિક રિંગ એસિડ ઇઝ એન્ડ CH2 અહીંયા છે નાઇટ્રોજન અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ બ્રેક થશે બંના બંને ઇલેક્ટ્રોન કોણ નાઇટ્રોજન પર ઓલરેડી નોન બોન્ડિંગ છે બંના બીજા બે ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ બોન્ડ તૂટશે અને છૂટો પડશે H પ્લસ હા યા ના H પ્લસ છૂટો પડ્યો ઓકે એન્ડ અહીંયા બોન્ડ બ્રેક થશે કાર્બોનાઇલ નો તો કાર્બોનાઇલ નું બોન્ડિંગ તૂટશે બંના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ ઓક્સિજન પર માઇનસ એના જોડે જોડાશે કોણ H OH જોડાઈ ગયો હા યા ના OH જોડાશે ઓકે OH જેવો જોડાય એટલે કે ફોર્મ થયું ઇનોલ ફોર્મ બટ બોન્ડિંગ તૂટ્યું તો ઓક્સિજન બંના બંને ઇલેક્ટ્રોન મેળવ્યા તો કાર્બન પર અહીંયા પ્લસ ચાર્જ તો અલ્ટિમેટલી કાર્બન એન્ડ નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન થશે હા યા ના એકદમ સિમ્પલ છે તો અહીંયા કાર્બન એન્ડ નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન થશે એન્ડ ચાર્જ રિમૂવ થશે ઓકે એન્ડ બીજી વસ્તુ અહીંયા હાઇડ્રોજન ઓલરેડી છે ભાઈ અહીંયા હાઇડ્રોજન ઓલરેડી છે ચાર બોન્ડ ઓલરેડી છે હવે POCl3 સાથે જ્યારે રિએક્શન થાય તો આ ભાઈ બોન્ડિંગ બ્રેક થાય ફોસ્ફરસ એન્ડ ક્લોરીન તો ક્લોરીન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ અને અહીંયા પ્લસ ચાર્જ એન્ડ બીજી સાઈડ અહીંયા OH નું બોન્ડિંગ બ્રેક થશે OH નું બોન્ડિંગ બ્રેક થશે દેખાશે ઓકે OH નું બોન્ડિંગ બ્રેક થશે તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ એન્ડ આ ફોસ્ફરસ પર પ્લસ ચાર્જ છે તો POCl3 ભાઈ એટેચ થશે આ રીતે Cl એન્ડ Cl હા યા ના ઓકે તો અહીંયાથી ચાર્જ રિમૂવ થશે તો અલ્ટિમેટલી બે વસ્તુ રિમૂવ થશે અહીંયા એક શું થયું અહીંયાથી H પ્લસ છૂટો પડ્યો તો OH નો આલ્કોહોલમાંથી એન્ડ Cl તો HCl બી રિમૂવ થશે હા કે ના એક HCl બી રિમૂવ થયું આ POCl3 ને એઝ ઇટ ઇઝ મેં કરી દઉં
HCl remove ho. Have a next step must do this a bond break this a banna banne electron oxygen midway minus cha to carbon par kavach cha jase bhai plus cha to carbocation generate thase ne carbocation jo generate thai okay acha bond banya pachi a electron nahi rahe bhai barabar plus minus neutral to ahiya thase shu te joi lo symbol je चक्रीयकरण नी प्रोसेस है अब बॉन्ड टूट से बनना बनने के लिए तो ऑक्सीजन मेडल से तो यहां कार्बोकैटायन तो आ कार्बोकैटायन पर आ भाई न्यूक्लियोफिलिक अटैक कर से बनना बनने के लिए तो आ मेडल से माइनस यहां प्लस चार्ज जनरेट થશે तो जो ही लो भाई का उठ से एरोमेटिक रिंग एसिड इज ओके बट थसे जो आ बॉन्ड टूट से बनना बनने के लिए तो आ मेडल से माइनस तो यहां प्लस बाकी नु तो लिखवा दो मने एज इट इज नाइट्रोजन छे नॉन बॉन्डिंग इलेक्ट्रॉन साथे यहां कार्बन छे यहां ऑक्सीजन पी डबल बॉन्ड ओ सीएल सीएल ओके तो आ बॉन्डिंग ब्रेक થશે હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ આ સાઇડ પર થોડો લખું આમ ઓકે આ બોન્ડ બ્રેક થાય તો બનના બનને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે જ ઓલવેઝ મેળવવાનો મેળવે તો માઈનસ તો કાર્બન પર જનરેટ કયો જાતો પ્લસ ચાર્જ હા કે ના प्लस चार्ज जनरेट था होवे अब प्लस चार्ज पर अब बनना बनने इलेक्ट्रॉन मेडवे माइनस न्यूक्लियोफिलिक अटैक कर से तो न्यूक्लियोफिलिक अटैक करे એટલે કે આ બોન્ડિંગ બનાવે તો આ રીતનું થશે અને અહીંયા રીબુ થશે PO2 Cl2 અહીંયા બોન્ડ ટ્રાન્સફોર્મેશન સતત ચાલ્યા કરશે આમ માઈનસ ચાર્જ અહીંયાથી આમ PO2 Cl2 રીમૂવ થશે ઓકે PO2 Cl2 remove થયો and એક વસ્તુ રહી ગઈ ભાઈ શું રહી ગયું ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ છે ડબલ બોન્ડ પુટ કરવાનો રહી ગયો અહીંયા ડબલ બોન્ડ છે હવે અહીંયા પ્લસ ચાર્જ આવ્યો ઓલવેઝ અહીંયા બોન્ડ કેલા ત્રણ છે તો એક હાઇડ્રોજન હોવાનો તો ડી અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે એટલે કે મેં અહીંયા એક સ્ટેપ વધારે લખવું પડશે લખી દઈએ હું આંધો છું सेज जगह नहीं होय तो अपसाइड रब करिसु माइनस एच प्लस ओके तो अइया बॉन्ड टूट से बनना बनने इलेक्ट्रॉन कार्बन मेडव से अइया बराबर कार्बन मेडव से माइनस चार्ज थसे हां या ना एकदम सिंपल छे भाई एरोमेटिक रिंग आखी नहीं भाई अइया प्लस चार्ज छे नाइट्रोजन डबल बॉन्ड आम छे ओके हाँ के ना हाइड्रोजन में लगियो नहीं बट अहियां कोनो तो हाइड्रोजन तो बॉन्डिंग ब्रेक थाय बंधनो हाइड्रोजन नो बॉन्डिंग ब्रेक थाय तो बनना बनने इलेक्ट्रॉन अ कार्बन मेळवे हाइड्रोजन प्लस तो H+ टू पड़से तो प्लस एंड माइनस વચ્ચે બોન્ડ બનશે બરાબર પ્લસ એન્ડ માઇનસ વચ્ચે જેવો બોન્ડ બને એટલે કે આ જે ફોર્મ થયું તેને શું કહેવાશે 3-4 ડાયહાઇડ્રો 3-4 ડાયહાઇડ્રો 3-4 डाइहाइड्रो कहेंगे यहां भी हाइड्रोजन छे एंड यहां हाइड्रो 3-4 डाइहाइड्रो आइसोक्विनोलिन आइसोक्विनोलिन के वासे ओके 3-4 डाइहाइड्रो आइसोक्विनोलिन फॉर्म थयो हवे आ भाई नो फाइनल स्टेप कोनो आ भाई नो फाइनल स्टेप सु छे फाइनल स्टेप मा थाय एवु छे सु थसे के बजे सिंपल के आपने जे लीधु तू सु लीधु तू पीडीसी पैलेडियम अने चारकोल का तो सेलेनियम नी हाजरी मा डीहाइड्रेशन रिएक्शन थसे कौन कई रिएक्शन डीहाइड्रेशन बराबर छे तो डीहाइड्रेशन रिएक्शन थसे एंड रिमूव थसे विट भाई रिमूव थसे बे हाइड्रोजन एक हाइड्राइड फॉर्म मा एंड एक प्रोटॉन फॉर्म में हाइड्राइड एंड प्रोटॉन फॉर्म में बे हाइड्रोजन रिमूव થાય तो अपने अपनी फाइनल प्रोडक्ट कन्वर्ट्स आइसोक्विनोलिन जेने आ सिंथेसिस बिस्नर नापियलास्की रिएक्शन भी કહેવામાં આવે છે કા તો સિન્થેસિસ ઓફ આઇસોક્વિનોલિન ઓકે તો લેવાનું શું છે આપણે એરો આમ કરું વચ્ચેને લખો પીડી પેલેડિયમ एंड चारकोल नो भूको अथवा सेलेनियम अने ए बहीने करो हीट
ओके तो थसे के एरोमेटिक स्ट्रक्चर रिंग एज इट इज लगी दो बराबर छे तो एज इट इज रिंग डबल बॉन्ड भी एज इट इज एंड अहीं छे नाइट्रोजन डबल बॉन्ड ओके नाइट्रोजन डबल बॉन्ड હવે અહીંયા બે હાઇડ્રોજન જે છે તો પેલેડિયમ અને ચારકોલ ચારકોલ કાર્બનનો ભૂકો એની હાજરીમાં અહીંયાથી હાઇડ્રોજન છે એક અને અહીંયા બી હાઇડ્રોજન છે તો બોન્ડ બ્રેક થાય તો એક બંના બંને ઇલેક્ટ્રોન મેળવે કાર્બન બંના બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ આયા જ પ્રોટોન અને બીજી વસ્તુ આ બોન્ડ બ્રેક થાય તો આ ભાઈની હાજરીના લીધે આ હાઇડ્રાઇડ ફોર્મમાં દૂર થશે તો અહીંયા દૂર થશે અલ્ટીમેટલી H2 ગેસ તો અહીંયા ફોર્મ થશે ડબલ બોન્ડ હા કે ના ડબલ બોન્ડ જેવો ફોર્મ થયો તો આપણને જે ફાઇનલ પ્રોડક્ટ જે મળી તેને કહેવાશે શું કહેવાશે આઇસોક્વિનોલિન શું કહેવાશે આઇસો આ ભાઈને આઇસો ક્વિનો લિન કહેવાશે આઇસોક્વિનોલિન કહેવાશે બરાબર તો આ થી સિન્થેસિસ સિમ્પલ પહેલી રિએક્શનમાં થતું શું टू विनाइल इथाइल अमाइल लीधु तू जेनी फॉर्माइल क्लोराइड साथे रिएक्शन कराई थी फॉर्माइलेशन रिएक्शन अने आ रीतनु स्ट्रक्चर मळ्युं तू हवे डिहाइड्रेटिंग एजेंट POCl3 ની હાજરીમાં જ્યારે રિએક્શન થશે તો આ ભાઈનું કન્વર્ઝન પહેલા ઇનોલ ફોર્મમાં થશે એટલે ઇનોલ ફોર્મમાં જેવું થાય એટલે અહીંયા ફોર્મેશન થશે ડબલ બોન્ડ ફોર્મેશન ઓકે અને હાઇડ્રોજન જશે ડબલ બોન્ડ ફોર્મેશન થયું અને અહીંયા આ POCl3 અટેચ થયું હવે જેવું બોન્ડિંગ બ્રેક થાય ઓક્સિજન બંના બંને ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા પ્લસ ચાર્જ જનરેટ થયો કાર્બોકેટાયન કાર્બોકેટાયન એટલે કે પોઝિટિવ ચાર્જ તરફ એટ્રેક્શન એટ્રેક્શન ધરાવતી રિએક્શન એટલે કે કઈ રિએક્શન એટલે પોઝિટિવ કેન્દ્રમાં હોય તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થશે અહીંયા ન્યુક્લિયોફિલિક રિએક્શન થશે તો આ ભાઈ ડબલ બોન્ડના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે મેળવે માઇનસ તો એટેક કરશે એટ ટાઈમે આ PO2Cl2 જતું રહેશે ઓકે જશે તો અહીંયા પ્લસ ચાર્જ આવે તો અહીંયાથી થશે હું હાઇડ્રોજન રિમૂવ ડબલ બોન્ડ ફોર્મેશન તો 3-4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન જનરેશન થશે એન્ડ લાસ્ટમાં ડિહાઇડ્રેશન એટલે કે બે હાઇડ્રોજન રિમૂવ થશે કેટલા હાઇડ્રોજન બે હાઇડ્રોજન રિમૂવ થાય તો અહીંયા બને આઇસોક્વિનોલિન બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળે આપણે ક્વિનોલિનના સિન્થેસિસ સાથે એન્ડ ક્વિનોલિન એન્ડ આઇસોક્વિનોલિન ની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કન્ટિન્યુમાં લેક્ચર સિક્વન્સમાં રહેશે બરાબર થર્ડ યર BSCના એન્ડ મેક્સિમમ લેક્ચર શેર કરજો બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળે ક્વિનોલિનની સિન્થેસિસ સાથે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો